मित्रों आज आपणे वात करीशुं भारतना सुप्रसिद्ध यात्राधाम एवा अंबाजी मंदिर विशे अने जाणीशुं तेमना इतिहास अने आ धामनी रोचक वातो। तो आ वीडियोने अंत सुधी जोता रहो। गुजरात राज्यना बनासकांठा जिल्लाना तांता तालुकामां आवेल छे अंबाजी मंदिर, जे एक पुराण प्रसिद्ध शक्तिपीठ तरीके ओळखाय छे। अहीं मंदिरनी सुख अने समृद्धिओ जळवाई रहे ए साथे मां अंबाना भक्तजनोने मानसिक अने शांतिनो अनुभव थाय एटला माटे गुजरात राज्य सरकार तेमज अंबाजी मंदिर ट्रस्ट द्वारा मंदिरनो जीर्णोद्धार करी शिखरनी कामगीरी पूर्ण करवामां आवेल छे। शिखर पर सुवर्णना कलश प्रतिष्ठित कराव्या छे। 358 सुवर्ण कलश धरावतुं भारत भरमां एकमात्र शक्तिपीठ छे। आखा भारतमां 51 शक्तिपीठोमां हृदय समूह अंबाजी धाम लाखों भक्तोनी श्रद्धानुं केन्द्र छे। अरवल्लीनी पर्वतमाळामां आवेल पवित्र यात्राधाम अंबाजी मंदिर साथे अनेक दंतकथाओ जोडायेली छे। तो जाणी लईए मां अंबानी प्रागट्य गाथा। एक वखत प्रजापति दक्षे बृहस्पति शक नामना महायज्ञनुं आयोजन कर्युं हतुं, त्यारे दक्षे बधा देवी देवताओने आमंत्रण आप्युं हतुं, पण पोतानी पुत्री पार्वती अने तेमना पति देवाधिदेव शंकरने आमंत्रण आप्युं न हतुं। छतां पार्वती सती પોતાના પતિ શંકરની અવગણના કરીને પોતે યજ્ઞમાં ગયા હતા, પરંતુ યજ્ઞમાં મહાદેવનું વારંવાર અપમાન થતું જોઈ મહાસતી પાર્વતી સહન ન કરી શક્યા અને પોતે યજ્ઞ કુંડમાં કૂદી પોતાના પ્રાણ ત્યજી દીધા। જ્યારે મહાદેવ શંકરને આ વાતની ખબર પડી તો તેઓ ત્યાં ગયા અને મહાસતી પાર્વતીનો અર્ધો બળેલો દેહ જોઈને ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને સતીનો અર્ધો દેહ લઈને આખા બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા। દેવતાઓ ભગવાન શંકરનું આ સ્વરૂપ જોઈને ખૂબ જ ડરી ગયા। તેમને લાગ્યું કે ભગવાન શંકર આખી સૃષ્ટિનો નાશ કરી નાખશે। આ ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરને ટુકડાઓમાં વિભાજિત કરી દીધો। સતી પાર્વતીના દેહના ભાગ તથા આભૂષણો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક શક્તિપીઠ અને ભૈરવ ટુકડા સ્વરૂપો ધારણ કરીને સ્થિર થઈ ગયા। કહેવાય છે કે તંત્ર સુડામણીમાં 52 મહાશક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજી ગણાય છે। આરાસુરમાં માતાજીના હૃદય સમો ભાગ પડ્યો હોવાની માન્યતા છે। ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને થઈ હતી। આ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને 7 દિવસ સુધી અંબાજીમાં જ રહ્યા હતા। આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે। પાંડવો વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે। વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા। ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા। ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને રાવણને મારવા માટે ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને એ જ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે। આવી અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ અંબાજી ધામનો પરિચય આપે છે। અંબાજીના વર્ણનની સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આરવાસીના ઇતિહાસમાં પણ જોવા મળે છે। મંદિર પ્રાગ ઇતિહાસ કાળનું હોવાનું મનાય છે। માં અંબાજીનું સ્થાનક 1200 વર્ષ જૂનું જણાય છે। મંદિર પહેલા બેઠા ઘાટનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમાં સુધારા સાથે હાલ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈ સર કરે તેવું મંદિરના દ્રષ્ટિઓ દ્વારા બનાવવામાં આવ્યું છે। મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે। મંદિરના ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે। ખાસ વાત તમને જણાવી દઉં કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, પણ તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાજીની મૂર્તિ નથી। અહીં અંબાજી માતાજીના વિષય યંત્રની પૂજા કરવામાં આવે છે, પણ ગોખમાં એવી રીતે વસ્ત્રો અને અલંકારો આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરનારને સવાર બપોર અને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે। અહીં વર્ષોથી માતાજીની આગળ 2 ઘીના દીવા બળે છે। અંબાજી મંદિરમાં માતાજીના દર્શનનો સમય સવારે 8-11, બપોરે 12-30 અને સાંજે 7-10 હોય છે। ભાદરવી પૂનમનો મેળો અને અન્ય તહેવારોમાં દર્શનના સમયમાં ફેરફાર થતો રહે છે। મિત્રો, અહીં ભાદરવી પૂર્ણિમા, નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં યાત્રાળુ અંબાના દર્શન કરવા માટે આવે છે અને ઘણી જ ધન્યતા અનુભવે છે। અંબાજી મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બરનો પર્વત પણ આકર્ષણનું કેન્દ્ર છે। અહીં માં આદ્યશક્તિ અંબાની મૂળ ગોખ પ્રસ્થાપિત છે। નવરાત્રીના દિવસોમાં અંબાજીના 66 શોકમાં સર્વે દેવીઓ ગરબે રમવા આવે છે એવું પણ માય ભક્તો માને છે। અંબાજી નજીક માનસરોવર પણ આવેલું છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના વાળ ઉતારવાની વિધિ કરવામાં આવી હતી।
मित्रों अंबाजी धाम में देश विदेश थी लाखों यात्राओं आवे छे अने दरेक ने तमाम प्रकार की सुविधा मिली रहे कोई ने पण अगवड़ता न पड़े तेवी व्यवस्था अंबाजी धामना ट्रस्टीओ द्वारा करवामां आवी छे। मित्रों जो तमे मां अंबाना दर्शन कर्या छे अथवा तो दर्शन करवाना छो तो अमने कमेंट में जरूर थी जणावो। अपना गुजरात में आवा घणा तीर्थधामो आवेला छे एमां गजब छे अंबाजी धाम एटले तो कहेवाय छे आपणुं गजब गुजरात। जो मित्रों तमने अमारो वीडियो पसंद आव्यो होय तो वीडियो ने लाइक करो शेर करो अने अमारी गजब गुजरात चेनल ने सब्सक्राइब करो अने कमेंट में लखो जय मां अंबे।